લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું. તારીખ 26/8/2024 સોમવાર. મિત્રો, આજે જન્માષ્ટમી, ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ છે. તો મિત્રો, આજનો દિવસ આપણા માટે ખૂબ મહત્ત્વનો છે. કૃષ્ણ, કૃષ્ણ એટલે શું? કૃષ્ણ એટલે એક એવું રૂપ ભગવાન વિષ્ણુનું કે જેમાં ભગવાને બાળપણથી લઈને જીવનના અંત સુધી અનેક પ્રકારના સંદેશાઓ માનવ જીવનના કલ્યાણ માટે આપ્યા. બાળપણની લીલાઓ આપણે ઘણું બધું શીખવી ગઈ. યુવાનીમાં ભગવાનની કરેલી લીલાઓ આપણે ઘણા બધા સંદેશ આપી ગઈ. અર્જુન સાથેનો જે ધાર્મિક સંવાદ રણભૂમિમાં ભગવાને કર્યો તે જીવનમાં ગીતાના રૂપે આપણને ભેટ મળ્યો. તો મિત્રો, એક એવું સ્વરૂપ છે કે જેને ઓળખવું અઘરું છે, અને એના એક એક કદમ પર એને દુનિયા માટે સંદેશ આપ્યો છે. તો સૌ પ્રથમ આપ સૌને જન્માષ્ટમીની શુભકામના. તો મિત્રો, આજના શુભ દિવસે આપ સૌને ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસની શુભકામના, જન્માષ્ટમીની શુભકામના. મિત્રો, સૌ પ્રથમ તો આપણે એવો વિચાર કરીએ ને કે ભાઈ ભગવાને આઠમને દિવસે કેમ જન્મ લીધો? પડવો પૂનમ પસન્ન કર્યા ને આઠમ પસંદ કરી. તો મિત્રો, આઠમને દિવસે ને ચંદ્ર મધ્ય હોય, ચંદ્રની અંધારાની બાજુ પણ એટલી જ પ્રબળ અને અજવાળી જે બાજુ છે ને એ પણ એટલી જ પ્રબળ. અને જે લોકો જાણે છે એ લોકોને એક વાત કહું, તમે થોડુંક ઓબ્ઝર્વેશન કરજો. કોઈ પણ વ્યક્તિને જોજો, આઠમને દિવસે જન્મેલું વ્યક્તિ ખૂબ જ મેચ્યોર્ડ હશે. એની પાસે જ્ઞાન હશે, સમજણ હશે, બુદ્ધિ હશે, હિંમત હશે, જ્ઞાનને કઈ દિશામાં વાપરવું એની તાકાત હશે. મતલબ એક આપણી ગુજરાતી ભાષામાં કહીએ ને કે ભાઈ પેલો ઠાવકો માણસ, એવો માણસ હશે. અને આ વ્યક્તિ તમારું સમાધાન કરાવવા માટે પણ બહુ કાબેલ હોય. ભગવાને અંધારી ને અજવાળી બંને બાબતોને જીવનમાં સમાવી ને આગળ કેમ ચાલવું એ ભગવાન જાણતા હતા, એટલે ભગવાને અષ્ટમીના દિવસે જન્મ લીધો. અને આ ઓબ્ઝર્વેશન છે ને આજથી શરૂ કરજો. કોઈને પણ પૂછજો કે ભાઈ તમારો જન્મ કઈ તિથિએ, અને એમાં તમને એક સુંદર વ્યક્તિના દર્શન થશે. તો મિત્રો, આવા શુભ દિવસની આપ સૌને શુભકામના. તો મિત્રો, હવે જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું. મેષ રાશિ, મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે પંચામૃતથી ભગવાન કૃષ્ણનો અભિષેક કરવો જોઈએ, ભગવાનને સ્નાન કરાવવું જોઈએ, અને આ પંચામૃતનું આચમન કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજના દિવસે ખોટા વિચાર મનમાં લાવવા નહીં. વૃષભ રાશિવાળાએ આજે શું કરજો? વૃષભ રાશિવાળાએ ભગવાનની આરાધના કરવી જોઈએ, ગીતાનું વાંચન કરવું જોઈએ, અને ભગવાનને માખણ મિશ્રીનો પ્રસાદ ધરાવીને વેચવો જોઈએ, આરોગવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ બાબતમાં કપટ મનમાં લાવવું નહીં. મિથુન રાશિવાળાએ આજે શું કરજો? મિથુન રાશિવાળાએ આજે ભગવાન શ્રી કૃષ્ણ અને વિષ્ણુ બંનેની આરાધના કરવી જોઈએ, બંને રૂપ એક જ છે. અને ઓમ નમો ભગવતે વાસુદેવાય જો આપણે જપીએ તો ખરેખર જગતગુરુની કૃપા આપણી પર ઉતરતી દેખાય. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ સહાય માંગે તો સહાય માંગનારનું અપમાન નહીં કરતા. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ પણ આજે ભગવાનની આરાધના કરવી જોઈએ, ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા જોઈએ, અને ભગવાનને પંજરીનો પ્રસાદ ધરાવવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે
માતાને દુઃખ થાય એવું કોઈ કામ નહીં કરતા. સિંહ રાશિ, સિંહ રાશિ વડે આજે શું કહ્યું? સિંહ રાશિ વડે આજે ભગવદ્ ગીતાની પૂજા કરવી જોઈએ અને ભગવાનનો ગીતાનો 18મો અધ્યાય વાંચીને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ ધાર્મિક ક્રિયામાં નફરત નહીં કરતા. કન્યા, કન્યા રાશિવાળાએ આજે શું કરજો? કન્યા રાશિવાળાએ પણ આજે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ લેવા જોઈએ. ભગવાનના બાળ રૂપને આજે તમારે પૂજવું જોઈએ અને મીઠું દૂધ, સાકરવાળું દૂધ નાના નાના બચ્ચાઓને પ્રસાદ રૂપે આપવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ બચ્ચું ભૂલ કરે તો એની પર ગુસ્સો નહીં કરતા. તુલા, તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ છે ને આજે ભગવાનના લાલજી સ્વરૂપની, બાળ સ્વરૂપની પૂજા કરવી જોઈએ અને ભગવાનને માખણ મિશ્રીનો પ્રસાદ ધરાવવો જોઈએ અને આ માખણ મિશ્રીનો પ્રસાદ નાના નાના બચ્ચાઓમાં વેચવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ભોજનની થાળીમાં કોઈ પણ ભોજન એઠું નહીં છોડવું. વૃશ્ચિક, વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કહેજો? વૃશ્ચિક રાશિવાળાએ આજે દહીંમાં મધ નાખીને ભગવાનને ધરાવવું જોઈએ અને આ દહીંનો પ્રસાદ આરોગવો જોઈએ અને વેચવો જોઈએ. મિત્રો, કૃષ્ણને દહીં પણ ખૂબ ભાવતું તો એ પણ ધ્યાન રાખજો. શું નથી કરવાનું? મિત્રો, આજે તમારે તમારા સ્વભાવ પ્રમાણે કોઈ પર ગુસ્સો નથી કરવાનો. ધનરાશિ, ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે ભગવાન શ્રી કૃષ્ણને પીળું પિતાંબર ચડાવવું જોઈએ. આનું ફળ અલગ જ આવે છે. જો તમે કરી શકો ને આ ઉપાય કરો છો તો ચોક્કસ તમને જગતગુરુ, જેને આપણે કહીએ છીએ ભગવાન શ્રી કૃષ્ણ વાસુદેવ, એની કૃપા પર પ્રાપ્ત થતી દેખાય. શું નથી કરવાનું? મિત્રો, કોઈ પણ વડીલ સાથે વાદ વિવાદ નહીં. મકર, મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે ગરીબોને જમણ કરાવવું જોઈએ અને આ જમણમાં મઠો અથવા શ્રીખંડ હોવો જોઈએ તો તમને અષ્ટમીનું ફળ મળે. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ ગરીબનું અપમાન નહીં કરતા. કુંભ રાશિ, કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિવાળાએ પણ આજે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા જોઈએ. ભગવાનને પીળું પિતાંબર, કેસરવાળું દૂધ અથવા તો માખણ મિશ્રી પ્રસાદ રૂપે ચડાવવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ અતિથિ આપણા આંગણે આવે તો એનું અપમાન ન થવું જોઈએ. મીન રાશિ, મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિવાળાએ આજે પંચામૃત બનાવવું જોઈએ, એમાં કેસર નાખવું જોઈએ અને આ પંચામૃતથી ભગવાન શ્રી કૃષ્ણને સ્નાન કરાવજો. બરાબર ઘસીને સ્નાન કરાવજો અને એ જે ભગવાનનું સ્નાન કરાવેલું પંચામૃત ઉતરે એ આચમનમાં લેજો, એને પ્રસાદ રૂપે વહેંચજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વડીલને નુકસાન નહીં પહોંચાડતા. તો મિત્રો, આપણે આવા સરસ દિવસે જો આપણે થોડીક ભાવનાઓ આપણી ભગવાન તરફની વધારીએ, એમાં આપણે રસ લઈએ અને ભગવાનની સેવા કરીએ તો આપણા જીવનમાં જે તાકાતની જરૂર છે, જે ઓરાઓની જરૂર છે ને તે મળે છે. આનાથી આપણા મન પ્રસન્ન થાય છે, આપણા જીવનમાં એક અનોખી શાંતિ આવે છે અને એક એટલી સરસ આપણને ઈચ્છાઓ જે પૂર્ણ કરવા માટેની તાકાત છે ને તે પ્રાપ્ત થાય છે. જ્યારે જ્યારે માણસ શાંત મને આગળ ચાલે ને ત્યારે એ કામ કરી શકે. ભગવાન ઉતરીને કોઈ કામ નથી કરવાના, કામ તમારે જ કરવાનું છે. પણ આ જે આપણી ધાર્મિક પ્રક્રિયાઓ છે તે આપણા ઉત્સાહને વધારે છે, આપણા મનમાં રહેલી જે નકારાત્મકતા છે ને દૂર કરે છે અને સારા કર્મ કરવા માટેના જે સારા વિચારો છે ને તે આપણા મનમાં ઉત્પન્ન થાય છે. આનાથી જ આપણે આપણા જીવનમાં આગળ વધી શકીએ. આ એક આસ્થા છે, ભગવાનમાં રહેલી આસ્થા જેને કહીએ ને તે છે. અને આ જો આપણે આપણા જીવનમાં જોડીએ ને તો જીવનમાં આપણે ઘણું બધું મેળવી શકીએ છીએ. તો મિત્રો, ફરીથી એકવાર આપ સૌને ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસની શુભકામના. જન્માષ્ટમીનો તહેવાર આપના માટે આપણા જીવનમાં ખૂબ ખૂબ ખુશીઓ લઈને આવે અને જીવનના તમામ દુઃખોને દૂર કરી તમારું કલ્યાણ થાય એવા શુભાશીસ. તો મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જીંદગી. નમસ્તે.